તો બધા ગામ ના વિયા એ સરપંચ આથી નાદી શું બધાને ભેગા કર્યા છે ફટ કયો ને અમાર બધાને પતંગ ઉડાડવા નો જાવું હોય એ ડોઈસી હેઠી બે તો આ ડોઈસી તો બહુ ઉતાવળી આ તો હાંભરો બધાય ગામ નાવ આજ છે 14 તારીખ અને ખીયર તો મે અને ઉપસરપંચે કઈક નવું જ કરવાનું વિચાર્યું છે કારણ કે જોવો તમે બધાય પતંગ તો ઉડાડવાના જ છો અને એકબીજાની કાપવાના પણ છો તો આજના દિવસે મેં અને ઉપસરપંચે હરીફાઈ રાખી છે અને શીની હરીફાઈ છે એ તમને ખબર છે હરીફાઈ એ છે કે આજ જે કોઈ પણ વધારે ને વધારે પતંગો કાપશે એને હું અને ઉપસરપંચ 1,00,000 રૂપિયા ઇનામ આપશું આ તો તમને મંજૂર છે સરપંચ વાહ તમે આ પતંગ કાપવાની હરીફાઈ રાખી નહીં તો મને બહુ ગમી આ તો આખા ગામનું બધાયનું કાપી નાખું 1,00,000 રૂપિયા તમે સરપંચ તૈયાર રાખજો તો આમ તો કાપવું નહીં ને તો મારા નામ બાબુ ને ખબર છે સરપંચ એ બાબલા બાટિયા આમ સાનું બાનું હેઠી નો બેસ સો મારા ડિસન જેવડો પાછો કે બધાયની પતંગ કાપી નાખું તને પેલા કાના બનતા આવડે છે અને પોર ખબર એને આખા ગામની નથી ઉડવાતી દીધી અમે બધાય ની કાપી નાખી હતી તો વણ તો હરીફાઈ છે હા એટલું બે સાનો માનો 1,00,000 રૂપિયા તો અમે જીતવાના છે બરાબર ને પટની હવે સીએ એક મેચ દિન પાછું કે આખા ગામ ને પતંગ કાપીશ એટલું બે સાનું માનું આ ગોખી ના આવો હું દાંત કાઢો હો અમે શું મરી ગયા હે આ હરીફાઈ તો અમે જીતશું અને હંધાઈ નું અમે કાપશું હું કેવું ટીટા બટા બરોબર છે બાપુ બરોબર છે એ સંજીવ મની હેઠું બેહો હરી ભાઈ તો અમે જીતવાના એ ગામના બાજોમાં હવે જોવો તમારો સમય ચાલુ થાય છે 1 કલાકનો ટાઈમ છે જે વધારે પતંગ કાપ છે એને હું ઉપસર પછી 1,00,000 રૂપિયા ઇનામ આપશું તો જોવો અહીંયા હું અને ઉપસર પર કોણ વધારે પતંગ કાપે છે ને એની ગણતરી કરી છે કારણ કે બધાના ધાબા અમને દેખાય છે જેનું પતંગ કપાય કે જેનું પતંગ કાપીએ એ અહીંયા તરત લખાવજો એટલે અમને ખબર પડે હાલો સાહેબ હવે હાલો 1 કલાકનો ટાઈમ છે તમારી પાસે ઉતાવળ રાખજો સમજો સરપંચ આ હરીફાઈમાં તો જામો પડી જવાનો જામો સરપંચ પણ તમે આ હરીફાઈ રાખીને મને બહુ જ મજા આવી હો જામો જ પડી જશે આમાં તમને કોણ લાગે છે વધારે પતંગ કાપ છે મને તો એવું લાગે છે બાંસડો બાબો બહાર કરતો તો એ જ જીત છે બોલો નો હોય હા મને તો પેલા જુવાની ઉપર વીમો છે એ લગભગ વધારે કાપ છે ભેગું કરો કાકા થોડોક તાઈ દેવી કમ થાય આપણું કાપી નાખશે બધા તમારો વારો છે તમે જોવો બાપા પકડો હાલ્યો હમણાં જવો બધા ના કાપી નાખી બેવડા તું ઓલા ગલોપ ના શીશા લેતો જા અરખા ઓલી આપડી 1,000 વાળી એક સપન ની રીલ નથી ઈ લેતો હોય
અય તું ખાલી ફિરકો લેતો હોય, અય બેવડા તું કલર ને એવું લેતો હોય, અને આ સુલો બુલો હરગાવો હાલો. 1 લાખ રૂપિયા તો આપણે જીતવા છે. હજી થોડુંક ભરતો આય. કોટલી ઉતાવળ રાખજે હો, હમણાં ટેમ થઈ જાય. અરે પડતો જો તો ખરો, એટલે આમ નાખ ને તુંય. હાલે હરખો પાજે હો. અરે 1 નંબર પાવ જો, આખા ગામ નું કપાવું જોઈ. અરે આખા ગામ નું કપાઈ જાય. હાલ ટકા ખંડાઈ જો. ખંડાઈ ગયો? હા હાલ આ કપલેટ થઈ ગયું. નાખો રે રે ઘડીક. અય અરખા લ્યા, રીલ જાલ તું. અમદો બા, આ પતંગ કાપવાની અરે ભાઈ તો હું જ જીતો છો બા. અરે બટા બાબલા, તું મૂંઝામાં તું જ જીતીશ. અ ડોવા હાંભર, ગમે થઈ જાય પણ આ પતંગ કાપવાની હરીફાઈ મારો બાબલો જીતવો જોઈએ. બાબલો જીતે પણ મારા પાસે એક આડિયો છે. આમ જો ઓલી ફિરકી લેતા હો, અને બલેટનું પાકીટ પડ્યું છે ને પાકીટ લેતા હો, અને દોરા રે બાંધી દો. આસકો મારો તો ભાડ કપાય બહુ પડે હેઠી. વાહ દોવા વાહ, તારો આઈડિયો સારો હે હો. ઉભો રે, અમે લેતા આવી લેતા હો. અલે દોવા બલેટું અરે અરે. હવે આ પાવા બાવા નું મેકો બંધ, હમણાં કલાક થઈ જશે ઓલા ઇમનામ જીતી જશે કાકાઓ. વાહ ટકલા વાહ બાકી, તે દોરો 1 નંબર પાયો હો. આમ જોતો ખરા કેટલો કાસ નાખ્યો છે, આ ગમે એનું હૈડા ભેગું કપાઈ જાય. અય હવે એ બધું મૂકો અને બેવડા પતંગ લઈ આવ્યા. હાલ આપણે ધાબા માથે જવું છે, હમણાં ટેમ થઈ જાય. હાલો હાલો લેતા આવો પતંગ. હાલો હાલો હાલો. સગાવા દે મને પેલા. હાલે મે કઈ ફટાફટ હાલ. મારું દીકરું હું છું સગી. ઇલા પતંગ જ કેવું છે એ જ કઈ ખબર નથી પડતી. એ બાબલા બસ ઓલા કરતા લાગે ને એટલા જ બાંધવાની હોય, પછી ન હોય તો. હવે આપણે ધાબા ઉપર જઈશું ને. હાલો ધાબા ઉપર ચડી જઈએ. પણ વાહ દોવા વાહ, આમ તો જો દોરામાં પતરિયું બાંધી, હવે તો આખા ગામના પતંગ કાપ નાખ્યું. હાલો એ દોવા આમળે 1 કલાક થઈ જશે હવે. હાલો હમણાં 5 વાગી જાય છે. હાલો હાલો. હરીફાઈ તો જામમની છે જામમની.
હાલ બાબલા હાલ, આ બધા જો સડાવી દે, જો ભલે કડાગર ની નજર રાખજે. આમ તો જો બધા સડાવી દીધા, સડા સડા. બધાને પતંગ કપાઈ જાય છે. સડાય સડાય. અરે આવા દે આવા દે, હાલ આવા દીધું. જો માથે મૂક્યું. એ બટા ઢીલે 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 કટા લાગી ગયા. અટક કે કેસ 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 કેસ. એ ફટુખિયા કે ફાટી રે કેસ સ્વામી દેવ લે. તારો બાપ અમારે ખેસવાની દોરી છે. એક કે સપન. એ ઢીલે બટા તો ઢીલ દે. એ બાબલા તારી બાપ બધાની પતંગો આમ સગે હે ને, તું આમ કેમ સગાસ? આમ જાવા દે ને. પણ બા જાતી જ નથી ઇન બા પતંગ. મારા રોયા, તારા બાપે આઈડિયો દીધો તોય તું ઇન પાને જાવા દે તો જાવા દે. પતંગ નાખવા જો બે ની કાપી નો નાખું તો મારા નામ બાબુ નહી ખબર છે. રે આવા દો, રે જો આવી. ટકા તાર બાપ કેવો દોરો ત્યાં પાયો છે. અડધી કલાક થી કટા લાગ્યા છે, જે કપાતું છે નહીં. એલા પણ ખેચું તો શું, પણ કપાતું જ નથી. બાપુ આ ટકાની ને અડધી કલાક થી કટા કર્યા છે, તું આ ગોદડિયા દોરે થી કપાતો કેમ નથી? પણ બટા કપાશે કપાશે, તમને તું ચાલુ રાખ ચાલુ રાખ. ઢીલ દે ઢીલ દે. એ બાબલા તારી બાપ હવે અડધી કલાક ની જ વાર છે, તે ઓલા બે ના કટા લાગી ગયા છે. જો એકાદા નું કપાઈ ગયું ને તો જીતી જશે. તારું પતંગ વશમાં નાખ. એલા ઉપસરપસ, આ બાઠિયા બાબા નું પતંગ અને આ બાજુ ટકા નું પતંગ, એ બે ના કટા લાગ્યા છે, પણ એકાય નું કપાતું છે ને. અને ઓલો મહણિયો બાબલો આમ આગો નાગો રે છે, એ બાજુ પતંગ ને લઈ જતો. હવે આ કેવી હરીફાઈ થઈ કઈ ખબર ન પડતી. એકાદા નું પતંગ કપાય તો સારું. લા કાપો મહણિયા કાપો. આપણે કોણ જીતશે હવે? એ મારા રોયા, હવે તો 10 મિનિટ ની દ્વાર છે, ઇન તો જાવા દે તારી પતંગ. અરે બા હવે તો જાવા દો. અરે બે ની વચમાં પતંગ નાખવું જોવો. તમાર બાપ બાબલા બે ની વસ માં પતંગ નાખ્યું હોય. આલે તારી સરપંચ, આમ તો જોવો ઓલા બાબલે પતંગ મેક્યું એ બે પતંગ વિશે. બાબુ ની પતંગ લખી નાખો. લખી નાખો ટકા મહણિયા. કેવી દોરી ત્યાં પાઈતી? સમજો બાબલે અડે ભેગું કાપી નાખ્યું. કાપો દઈ પતંગ. અલા કાપો. સમજો તો કેવા ઉલકારા કરે આમાં. બાપા કઈ જાય બાપા, આયા તો આમ જોવો ઓલા બાબલે બે વેશે નાખ્યું અને બે ને કાપી નાખ્યા. હું તમને કહેતો હતો કે હારો દોરો પાવી, તો કે ના આ ગોદડીઓ મસ્તીનો છે, લઈ લ્યો. હવે બાબલો જીતી ગયો, હવે શું કરવું? બાબુ જીતી ગયો. એ હવે બધા એકઠે ઉતરી જાવ. હલો બાબુ જીતી ગયો છે. હલો આવી આવો. હલો અહીં હલો. હવે સરપંચ ભાઈ તો જવું જોશે ને હારી માનવા. હલો સરપંચ ભાઈ. હવે તો આપણે જીતી ગયા છે અને હાલ હવે સરપંચ પાસે જઈ
અને ઇનામ લઈ લે. એ દવા તારો આઈડિયો કામ કરી ગયો. એ હવે હાલો 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 ભાઈ એકદમ. આ બધા ગામના ખેરે આવશે, જટ આવે તો હારું. જી બાબુ ની આયા. હા હા બાકી બાબુ એ મારા દીકરે મેક્યું, એ ભેગું પતંગું ઉપાડી લીધું. હા બાબુ હા હા આ બાબલા હા સરપંચ 1 લાખ રૂપિયા મારું ઇનામ લાવો. લા ભલા માણા ધીરો રે, તું ધીરો રે. પેલા બધા ગામ ના આવા તો દે, પછી ઇનામ દઉં ને. બધા ગામ હામે તને ઇનામ આપીશ. અમને તો એવું હતું કે બાબુ હાવ બીકડો હે, ઈ બાજુ પતંગ જ નથી જવા દેતો. પણ સરપંચ છોકરો કોનો? વાહ વાહ સરપંચ, અમે હાર માની છી, પણ આ બાબલા ભાઈ કેવો દોરો છે. અમારું ઐડા ભેગું કપાઈ ગયું. મારા છોકરાનો દોરો દેવો હતો, ઈ તો પતંગ તમારું બાજુ આવતું નતું ને ક્યારું ને કાઈ ને કેવો હત. હવે ઈ બધું જવા દો. અને આ બાબુ એ પતંગ કાપવામાં પહેલો નંબર લીધો છે, તો હું આને રહ્યું ને 1 લાખ રૂપિયા ઇનામ આપું છું. હાલે બાબુ તો કામ ના, આપણે કાલે એક નવી હરીફાઈ કરશું. તમે તમારા મોરા ન પડતા, એમાં 1 લાખ રૂપિયા તમે જીતજો. હાલો હવે હવ હવ ના ઘરે જાઓ. આલે આલે ટકલા આવ આલે આલે બાટિયા એ તો કેમ ગાલી ગયો. આલે મારા બાપાને કહેતો હતો કે આ ગોદડીઓ દોરો ન હાલે, પાઈ લેવી લેવો. હાલો ઘર ભેગા થાવ બે કાકા. કેવો દોરો કે પાયો તો ઓલે હેડે ઉપાડી લીધું આપણું. તમારો બાપ આપણા આવે સીટિંગ થઈ ગયું. આમ તો જો અમારી આને સીટિંગ થઈ ગયું આમ જોવો તો ખરા. હાલો 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 ઘર પર જ જતો.